वर्णानामर्थसंघानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारौ वंदे वाणी विनायकौ भवानी शंकरौ वंदे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्त्वमीश्वरं वंदे बोधमयं नित्यं गुरुं शंकररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चंद्रः सर्वत्र वंद्यते सीताराम गुणग्राम पुण्यारण्य विहारिणौ वंदे विशुद्ध विज्ञानौ कवीश्वर कपीश्वरौ उद्भव स्थिति संहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वंदेहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिं नानापुराणनिगमागमसम्मतयते रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबंधमति मंजुल मातनोति यस्यांके च विभाति भूधर सुता देवापगामस्तके भाले बाल विधुर्गले च गरलं यस्योरसि व्यालरार सोयं भूति विभूषण सुरवर सर्वाधिपः सर्वदा शर्वसर्वगदशिवशशिनिभश्री शंकरः पातु मां प्रसन्नतायान्नगताभिषेकतः तथा नमं लेवनवासदुःखतः मुखाम्बुजश्रीरघुनन्दनस्य मे सदास्तु सा मञ्जुलमङ्गलप् नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् वाल्मीकि ऋषिना आश्रम गया पहला भगवान એમનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે કે કયું શ્રેષ્ઠ સ્થળ છે જ્યાં અમે કંઈક સમય સુધી નિવાસ કરી શકીએ ત્યારે વાલ્મીકિ ઋષિએ ચિત્રકૂટના અપાર મહિમાનું અપાર વર્ણન કર્યું અપાર મહિમાનું વર્ણન કર્યું અને ત્યાર પછી સીતા સહિત બંને ભાઈઓ રામ લક્ષ્મણ ચિત્રકૂટ આવી પહોંચ્યા અને ત્યાં આવીને જે શ્રેષ્ઠ નદી મંદાકિની છે એમાં સ્નાન કર્યું રામજી કહ્યું હે લક્ષ્મણ આ ઘાટ તો બહુ સુંદર છે અને તેથી આપણા નિવાસ માટે કોઈ સારું સ્થળ શોધી કાઢવા તો લક્ષ્મણજીએ એ જે સુંદર નદી છે જોયું કે એનો ઉત્તર જે કરાટ છે ઘાટ ત્યાં ચારે બાજુ એક ધનુષ જેમ એક સરસ નાળું છે એ સ્થાને ખૂબ સરસ પસંદ પડ્યું એમને લાગ્યું કારણ કે ચારે બાજુ રક્ષણ થાય હતું એક બાજુ નદી ને ત્રણે બાજુ પેલું નાળું હતું તુલસીદાસજી કહે છે કે નદી જાણે કે કોઈક ધનુષ્યની પણછ છે અને આ ધનુષ કારણ કે આ ચિત્રકૂટ પર નિવાસ છે અને તેથી ત્યાં આગળ શિકાર થઈ રહ્યો છે કોનો શિકાર થઈ રહ્યો છે તો કે આ બધા કળિયુગના બધા પાપ છે એ પાપનો શિકાર થઈ રહ્યો છે કોણ શિકાર કરે છે ચિત્રકૂટ પોતે જ શિકારી છે એ શિકાર માટે કયા પ્રકારનું ધનુષ અને બાણની પાસે છે તો કે એ બાણ છે પેલું નાળું જે છે એનો આકાર જાણે કે બાણ સમાન છે અને નદી પણ સમાન છે
અને શમ દમ દાન આ જે પવિત્ર સ્થળ પર આ બધું જે કરવામાં આવતું હોય તીર્થ સ્થળ પર શમ દમ દાન એ બધાના બાણ સમાન છે. હવે આવું સુંદર સ્થાન લોકો પસંદ કર્યું અને ભગવાનને દેખાડ્યું લક્ષ્મણજીએ. ભગવાનને પણ આ સ્થાન ખૂબ જ ગમી ગયું. દેવતાઓ જાણી ગયા કે ઓહો ભગવાનના સ્થાન ગમી ગયું છે. અને તેથી પોતાના સ્થપતિ પોતાના આર્કિટેક્ટ તો એને લઈ વિશ્વકર્માને લઈને એ બધા દેવતાઓ ત્યાં આવી ગયા. પણ દેવતાઓ પોતાના રૂપમાં ન આવ્યા, બધા ભીર અને કોળી ને આ બધાનો વેશ લઈને ત્યાં આગળ આવ્યા. કારણ કે સીધે સીધા આવતા કદાચ ભગવાન સેવા ન સ્વીકારે. અને તેથી ભીર કોળી આ બધાના રૂપમાં આવ્યા મેદા ત્યાં એમને સ્થપતિને લઈને. અને ખૂબ બે સુંદર તૃણમાંથી બે સુંદર એટલે પર્ણશાળા બનાવી. પર્ણશાળાઓ તો વૃક્ષના પાંદડા અને તૃણ વગેરેમાંથી સુંદર બે પર્ણશાળાઓ બનાવી, એક નાની લક્ષ્મણજી માટે અને એક મોટી રામજી અને સીતાજી માટે. તો કહે છે તુલસીદાસજી કે લક્ષ્મણને જાનકી સહિત પ્રભુ ત્યાં આગળ પર્ણશાળાઓ એવું વિરાજમાન છે, જાણે કે સ્વયં કામદેવ રતિ અને વસંત સહિત ત્યાં ન રહેતા હોય. કામદેવ મુનિનો વેશ ધારણ કર્યો હોય અને રતિ અને વસંત સહિત ત્યાં ન રહેતા હોય એમ ભગવાન ત્યાં પર્ણશાળામાં વિરાજમાન છે. પછી તો જેમ ભગવાન આવ્યા બધાએ સાંભળ્યું, દેવતાઓ નાગ કિન્નર આ બધા દિક્પાલ આ બધાએ ભગવાનનું અભિવાદન કરવા માટે આવ્યા, પોતાના સ્વરૂપમાં આવ્યા, બધા આવીને પ્રણામ કર્યા અને ભગવાનના દર્શન કરીને નેત્ર હોવાનું ફળ પ્રાપ્ત કર્યું. ભગવાન બધા દેવતાઓ ભગવાન પર પુષ્પવૃષ્ટિ કરે અને પછી છેવટે પોતાની જે દુઃખ છે રડવા લાગ્યા. કેવું કેવી રીતે રાક્ષસોનો ભયંકર ત્રાસ અને સહન કરવો પડે છે અને કેવી રીતે પોતાના સ્વર્ગલોકમાંથી એ લોકોને કાઢી મૂકવા વગેરે વગેરે આ અત્યંત દુઃસહ દુઃખ સંભળાવ્યું. ભગવાન બધાને આશ્વાસન આપ્યું અને દેવતા પાછા ગયા. પછી ભગવાન ચિત્રકૂટમાં આવ્યા છે એ સમાચાર પછી ઋષિઓએ સાંભળ્યા, મુનિ લોકોએ સાંભળ્યા. મુનિના વૃંદ એક આનંદ થતા હતા, એક પછી કામ માંડ્યા ભગવાનને દર્શન કરવા માટે. જેમ ઋષિ મુનિ આવે ભગવાન દરેકને આમ દેવતા આવે ત્યારે ભગવાનને પ્રણામ કરેલા, ઋષિ મુનિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. અને બધા ઋષિઓ રામજીના આશીર્વાદ આપે, એમને હૃદય સરતા ચાંપે અને પોતાની વાણીની સફળતા માટે ભગવાનને આશીર્વાદ આપવા એટલે વાણી, પોતાની વાણીની સફળતા માટે ભગવાનને આશીર્વાદ આપે. સીતા લક્ષ્મણ રામજીની સુંદર સુંદર છબી જોઈને બસ પોતાને અત્યંત ધન્ય માની રહ્યા છે. કહે છે કે આ બધા ઋષિ મુનિઓ તો ભગવાન કૃષ્ણ અવતાર થાય ગોપીના રૂપમાં બધા અવતાર લેવાના છે, અત્યારે બધા ભગવાનનું દર્શન કરીને અત્યંત ધન્ય પોતાને માની રહ્યા છે. ભગવાને પણ બધા ઋષિ મુનિઓનો યોગ્ય રીતે સન્માન કર્યું અને બધાને તો કે નિર્ભય બનાવી દીધા. બધા ઋષિ મુનિઓ જઈને પોતાના આસનમાં જપ તપ યજ્ઞ વળી પાછા સ્વતંત્રતાથી કરવા લાગ્યા. તે બહુ ડરી ડરીને કરતા હતા, યજ્ઞ તો કરી ન શકતા કારણ કે ખબર પડે રાક્ષસો આવે. હવે સ્વતંત્રતાથી એ બધું જપ તપ યજ્ઞ કરવા લાગ્યા. પછી કિરાતો આવ્યા ત્યાંના, તો કે બધા ત્યાંના આદિવાસીઓ જે બધા હશે એ લોકોએ સાંભળ્યું તો એમાં જેવા સમાચાર અત્યંત પ્રસન્ન થયા. અને જાણે કે કોઈ દરિદ્રને મોટી સોનાની ખાણ ન મળી ગઈ હોય એમ બધા ભગવાનના દર્શન કરવા માટે આવ્યા અને ભગવાન પણ ભેટ લઈને આવ્યા. પડીએ પડ્યા ભરીને કંદ મૂળ ફળ બધું લઈને ભગવાનને ભેટ આવે છે સામે. અને આવે ભગવાન દર્શન કરે અને વળી પાસે જાય, બીજા બધા લોકો આવતા હોય એમને વળી પછી એકબીજાને કથા સંભળાયા કરે. આમ કથા કહેતા કહેતા અને સંભળતા આ બધા લોકો ભગવાનના દર્શન માટે આવે અને આવીને ભગવાન સામે ભેટ ધરે, બધાને નમસ્કાર, ભગવાને જોહાર કરે, નમસ્કાર કે અભિવાદન કરે અને અત્યંત પ્રેમથી પ્રભુના દર્શન કરતા હતા. તુલસીદાસજી કહે છે કે આ બધા આદિવાસીઓ કોલ કિરાત આ બધા ભગવાન માટે એમના હૃદયમાં એટલો પ્રેમ ઉમટતો હતો, ભગવાનના દર્શન એને સ્તબ્ધ થઈ ગયા. જેને ચિત્રની અંદર અંકિત ના કર્યા હોય બધા લોકો સ્તબ્ધ થઈ ગયા, ખાલી ચાલી પણ ના શકે. એમના શરીર પર ઉમાટા ખડા થઈ ગયા, નેત્રમાં જળ ભરાઈ આવ્યું અને રામજીએ જોયું કે બધા સ્નેહમાં મગ્ન છે, કોઈ કશું બોલી શકતો નથી. એટલે પછી પોતે જ પ્રિય વચન બોલે બધાનું સન્માન કર્યું. અને પછી હવે પેલા લોકોએ ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું અને કહે છે કે ભગવાન આપના ચરણોના દર્શન કરીને અમે સનાથ થઈ ગયા. હે કોશલરાય, ખરેખર અમારું સદભાગ્ય છે કે આપ અહીં આવ્યા. એમ કરીને મનમાં દશરથ રાજા વગેરેને પણ ખૂબ ધન્યવાદ આપે કે ચલો આ રીતે એમણે વનવાસ મોકલ્યા ત્યારે અમારું સદભાગ્ય કે ભગવાન અહીં વનમાં આવ્યા. અને કહેશે પછી તુલસીદાસજી અહીંયા કહેશે કે આ બધા કોલ કિરાત આ બધા આદિવાસી લોકો જે વાણી બોલતા હતા
अत्यंत प्रेम में आवीने जे वाणी बोलता था ए शास्त्र सम्मत वाणी हती। ए कहे छे भगवान ने लोग भगवान ज्यां ज्यां पण आपे चरण राख्या छे ए बधी भूमि रस्ताओ पहाड़ वन आ बधा धन्य थई गया। अने अवनचारी पशु पक्षीओ पण धन्य छे जेमणे आपणे दर्शन कर्या अने ए रीते पोताने जीवन सफलता प्राप्त करी। वात साची छे, ए लोको प्रेम ना आवेश में आ बधी वस्तु बोलवा लाग्या। हवे तो बधा कुटुंब सहित धन्य बनी गया, कारण के बस आंखों भरी ने नेत्र भरी ने आपना दर्शन थई गया। अने आपे पण बहु सरस स्थान पसंद कर्यु छे निवास माटे, अहीं आगळ बधी ज ऋतु में आपने सुख रहेशे। अने पाछा आ बधा किरात लोको भगवान ने कहे कि अमे लोको हाथी सिंह सांप वाघ आ बधाने आवाज नहीं दईए ने, बधी रीते आपनी सेवा करीशु। अमे तो बधा बधा अगम्य वन बधी गुहाओ बधुं ज जोयेलुं छे, आ बधा वन्य प्राणीओ क्यां रहे छे बधुं जाणीए छे, ए बधाने भगाई ज मूकीशुं, आपनी तरफ आवाज नहीं दईए। અને આપને અમે શિકાર માટે લઈ જઈશું, સરસ સરસ જગ્યા હોય શિકાર માટે લઈ જઈશું, અને તમને સરસ સરસ તળાવો રમણીય ઝરણાઓ આ બધા દેખાડીશું। ભગવાન પરિવાર સહિત અમે આપના સેવક છીએ, અને માટે કોઈ પ્રકારના સંકોચ વગર અમને આજ્ઞા કરજો। તો જે વેદ માટે પણ અગમ્ય છે ભગવાન, અરે મુનિઓના વેદના વચન માટે પણ અગમ્ય છે અને મુનિઓના મન માટે પણ અગમ્ય છે, એ ભગવાન આ કિરાતોની વાણી સાંભળી રહ્યા છે, એવી સાંભળી રહ્યા છે જેમ કે પિતા પોતાના પુત્રની તોતણી વાણી ન સાંભળી રહ્યા હોય, એમાં કિરાતોની વાણી ભગવાન સાંભળી રહ્યા છે। આપણે જોઈએ છીએ કે આમ તો ભગવાને દેવતા ભગવાનનો પ્રેમ દર્શાવે ખરો, પણ છતાં દેવતાઓનો સ્વાર્થ છે કે ભગવાન એમનો ઉદ્ધાર કરશે। ઋષિમુનિઓ પ્રેમ દર્શાવ્યો, પણ આ કિરાત લોકોએ પ્રેમ દર્શાવ્યો તો સર્વશ્રેષ્ઠ પ્રેમ હતો, અને ભગવાને સૌથી વધારે ધ્યાન એમના પ્રત્યેનું આપ્યું હોય તો ભગવાન માત્ર પ્રેમના જ પ્યારા છે। રામ હિ કેમલ પ્રેમ પ્યારો, ભગવાન માત્ર પ્રેમ જ પ્યારો છે। જાણી લેવું જો જાણ નિહારા, તુલસીદાસજી કહે છે કે જે જાણવાળા હોય જાણી લો કે ભગવાન એક જ વસ્તુ પ્રિય છે, અને તે પ્રેમ, બીજી કોઈ વસ્તુની આવશ્યકતા નથી। એ મોટી વિદ્વત્તા હોય કે બીજું ઐશ્વર્ય હોય કે સિદ્ધિઓ હોય એ કોઈ આવશ્યક નથી, ભગવાન માત્ર એક પ્રેમ જ પ્યારો છે। અને પછી રામજીએ બધા લોકોને ખૂબ તુષ્ટ કરીને પાછા મૂક્યા, બધા લોકો પાછા ગયા પ્રણામ કરીને, અને જતા જતા વળી પાછા ભગવાનનું ગુણનું ગાન કરતા કરતા બધા પાછા ગયા। આમ ભગવાનનો દરબાર લાગી ગયો છે, ક્યારેક દેવતો આવે છે, ક્યારેક ઋષિમુનિ આવે છે, ક્યારેક કોલ કિરાત લોકો આવે છે, અને આ રીતે અને પછી તુલસીદાસજી કહે છે કે જ્યારથી રઘુનાયક આ જંગલમાં આવે ત્યારથી ત્યાં જંગલની શોભા એકદમ બદલાઈ ગઈ, ત્યારથી વન અત્યંત મંગલદાયક બની ગયો, અને આ બધા વૃક્ષો બધી સીઝનમાં બધી ઋતુમાં ફળ આપવા લાગ્યા। તો કે આમ તો વૃક્ષો પોતાના ફળ આપે, ફૂલ આપે, ઋતુ પ્રમાણે આપે, પણ આ તો બધા વૃક્ષો બધી ઋતુમાં બધા ફળ ફૂલ આપવા લાગ્યા, સુંદર લતા હોય, બધો મંડપ બની ગયો છે। આ રીતે વનની શોભાનું વર્ણન કરે છે તુલસીદાસજી, બધા વૃક્ષો કલ્પ વૃક્ષો સમાન સુંદર છે, અને જેને દેવતાઓના ઉપવનમાં જે કલ્પ વૃક્ષ છે બધા પોતાનું સ્થાન છોડીને અહીં આવી ગયા હોય, અનેક બધા ભ્રમરો ગુંજાર કરી રહ્યા છે, અને સુંદર સુખ આપનારી શીતળ મંદ પવન ત્યાં આગળ વાઈ રહ્યો છે। 137માં દોહામાં કહે છે અયોધ્યાકાંડનો, નીલકંઠ કલ કંઠ સુખ, નીલકંઠ કલ ચાતક ચક ચકોર, ચાતક ભાંતિ ભાંતિ બોલહી બિહગ, ભાંતિ ભાંતિ બોલ શ્રવણ સુખદ ચિત ચોર, શ્રવણ। એટલું જ નહીં, પરંતુ એટલે વૃક્ષો બારે માસમાં ફળ આપે છે, ફૂલ આપે છે, અને બધી ઋતુના પક્ષીઓ પણ ત્યાં કલરવ કરી રહ્યા છે। નીલકંઠ કલકંઠ એટલે મોર, કોયલ, શુક એટલે કે પોપટ, ચાતક, ચક્રવાક, ચકોર, આ બધા પક્ષીઓ જાત જાતના સુંદર ધ્વનિ ત્યાં કરી રહ્યા છે। આ બધા જુદી ઋતુના પક્ષીઓ છે, એક સાથે બધા ત્યાં આગળ સુંદર કલરવ કરી રહ્યા છે। હવે આમ ટૂંકમાં અત્યારે વનની એવી શોભા અને એવી સ્થિતિ છે કે આવી પાંચે જ્ઞાનેન્દ્રનું તર્પણ થાય, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ આ સૌ દ્રષ્ટિએ વન અત્યારે અત્યંત શોભાયમાન છે। આગળ કહે છે,
करी के हरि कपि कोल कुरंगा, करी के हरि कपि कोल कुरंगा, विगत बैर बिच रही सब संगा, विगत बैर बिच रही सब फिरत अहेर राम छवि देखी, फिरत अहेर राम छवि देखी, हो ही मुदित मृग बृंद विसेखी, हो सुर सरी सर सई दिन कर कन्या, बिबुद बिपिन जह लगी जग माही, बिबुद बिपिन जह देखी राम बनु सकल सिहाही, सुर सरी सर सई दिन कर कन्या, मेकल सुता गोदावरी धन्या, मेकल सुता गोदावरी सब सर सिंधु नदी नद नाना, मंदाकिनी कर कर ही बखाना, उदय अगस्त उदय अगस्त गिरि अरु कैलासु, उदय अगस्त गिरि अरु कैलासु, मंदर मेरु सकल सुर बासु, मंदर मेरु सकल सुर शैल हिमाचल आदिक जेते, शैल हिमाचल आदिक जेते, चित्रकूट जसु गावहि तेते, चित्रकूट जसु गावहि तेते, बिंधि मुदित मन सुखुन समाये, श्रम बिनु विपुल बड़ाई पाए, करी के हरि कपि कोल कुरंगा वर्णन करे तुलसीदास जी महाराज, करी एट हाथी, के हरि सिंह, कपि एट वांदराओ, कोल एटले के वराह, कुरंग एट हरण, आ बदा बदा प्राणियों से, विगत बैर आ ભગવાનની સંનિધિમાં બધા પોતાનું સ્વાભાવિક વૈર ભૂલી ગયા. આમ તો બધાનો સંબંધ ભક્ષ ભક્ષકનો સંબંધ છે, વાઘ ને સિંહ બધા હોય ભક્ષક છે અને આ બધા પશુઓ વગેરે ભક્ષ્ય છે, આમ ભક્ષ્ય ભક્ષકનો સંબંધ છે. કોઈ દિવસ વચ્ચે પ્રેમ હોઈ જ ના શકે, આમ જુએ ને તરત જ પેલા તરત જ એને તરાપ મારે. આવું જ એ લોકોનો સ્વાભાવિક વૈર છે, એ વૈર પણ ભગવાનની સંનિધિમાં બધા ભૂલી ગયા. વિગત બાર બીચ રહી સબ સંગા, અને બધા એક સાથે બધા ત્યાં આગળ વિહાર કરી રહ્યા છે. અને ભગવાન જયારે શિકાર કરવા નીકળે, ફિરત અહે, શિકાર માટે જયારે ભગવાન ત્યારે ચાર બાજુ ભ્રમણ કરતા હોય, રામ અછબી દેખી ત્યારે ભગવાનની સુંદરતા બધા જોયે, હો હિ મુદિત મૃગ મૃંદ વિશેખી, મૃગ મૃંદ તો આ બધા પશુઓના જે વૃંદના વૃંદ હતા ટોળાઓ, એ બધા ભગવાન જે શિકાર કરવા નીકળ્યા છે, એમની સુંદરતા જોયે અને બધા અત્યંત આનંદિત થાય છે. તુલસીદાસજી વર્ણન કરે કે એક વસ્તુ ત્યાં ધન્ય બની ગઈ, જણ ચેતન બધું જ આ ચિત્રકૂટ પર ધન્ય બની ગયું. સુંદર શ્યામલ અંગ બસન પીત સુરંગ, વર્ણન કરે છે કટિન શંગ પરિકર મેરવની, સુંદર શ્યામલ અંગ પીત સુરંગ કટી નિશંગ ભાસુ,
તે સહી શ્રમ સ્વીકાર એના વળી પાછું ભગવાન આવે એટલે શિકાર મને ઘૂમતા હોય એટલે પ્રસ્વેદના બિંદુ એમના શ્રીઅંગ પર શોભાયમાન છે. રુચિર રાજ એટલે મુખ, એમનો મુખ પર આવે તો પ્રસ્વેદના બિંદુઓ છે. આવી રીતે તૈસીએ લલિત ભ્રુકુટ નહીં, એમની ભ્રુકુટી પણ સુંદર રીતે શોભી રહી છે. આમ બધા આવું ભગવાનની શોભા દેખ હતા ખગ નિખરે મૃગ રાવા, તો બધા આ ખગ એટલે કે પક્ષીઓ અને પશુઓના બધા વૃંદ છે આ બધા ભગવાનનું સુંદરતાનું નિરીક્ષણ કરી રહ્યા છે. જુદ થકી તો વિસારી જહા તકાહા કી ભવની, અને જ્યાં આગળ બધા એકદમ સ્તબ્ધ થઈને બધા એકદમ નિરીક્ષણ કરી રહ્યા છે. હરિ દર્શન ફલ પાયો હૈ, બસ બધા બધાએ આ ભગવાનના દર્શનનું ફળ પ્રાપ્ત કર્યું છે. જ્ઞાન વિમલ જાચે તો ભગતિ મુનિ ચાહત જવની, બિચાર ઋષિ મુનિઓ તો કેટલે બધા પ્રયત્ન કરી રહ્યા છે, આ બધાએ અનાયાસ આનું ફળ પ્રાપ્ત કર્યું છે. વિભુધ વિપિન જહ લગી જગમાહી, હવે આ બધા ધન્ય કેવા છે એનું વર્ણન તુલસીદાસજી પોતાની રીતે કરે છે કે વિભુધ વિપિન, વિભુધ દેવતાઓ, દેવતાઓના જે જેટલા બધા ઉપવન છે સ્વર્ગની અંદર, દેવતાઓ બધા હોય, દરેક દેવતાઓના પોતપોતાના ઉપવન હોય જેને લોકો વિહાર કરતા હોય, એ બધા ઉપવન જે છે, દેખી રામવનું સકલ સિંહાય, આ બધા દેવતાઓનો ઉપવન પણ આ રામજીનું વન જે છે એને જોઈને બધા એની ઈર્ષા કરે છે, ઘરે રે આવું ભાગ્ય તમને પ્રાપ્ત ન થયું. સુરસરી અને મંદાકિની નદી જે છે, મંદાકિની નદી વાત કરી ગયા વખતે એ કે ખરેખર ગંગાનો જ પ્રવાહ છે એમ કહેવાય છે, અને અહીં અત્રિ ઋષિના પત્ની અનસુયા છે, એમના તપસ્યાની ફળ રૂપે ત્યાં આગળ ગંગાજી પ્રગટ થયા અને મંદાકિનીના રૂપમાં વહી રહ્યા છે. તો આ મંદાકિની પણ બધા લોકો ઈર્ષ્યા કરે, તો બધા લોકો પ્રશંસા કરે એના ભાગ્યની, બધા પ્રશંસા કરી રહ્યા છે. કોણ? સુરસરી ગંગાજી, સરસરી દિનકર કન્યા, દિનકર કન્યા એટલે યમુના, સરસ એટલે સરસ્વતી, મેકર સુતા એટલે કે નર્મદા, ગોદાવરી ધન્ય, આ બધી ખરેખર પોતે પુણ્ય નદીઓ છે, ધન્ય નદીઓ છે. સબ સર સિંધુ નદી નાના, અનેક બધા સરોવરો, નાના પ્રકારની બીજી બધી નદીઓ જે છે. મંદાકિની કરહી મખાના, આ બધા મંદાકિની પ્રશંસા કરી રહ્યા છે. બોલો, ઉપવનો બધા વનની ઈર્ષા કરી રહ્યા છે, આ બધી નદીઓ સરોવરો બધા મંદાકિની પ્રશંસા કરી રહ્યા છે. ઉદય અસ્તગીરી અરુ કૈલાસુ, અને આ પર્વત જે છે ચિત્રકૂટ પર્વતની પણ બધા લોકો પ્રશંસા કરે છે, એની પણ ઈચ્છા કરે છે. ઉદય અસ્તગીરી, ઉદયાચળ, અસ્તાચળ, આ બધા છે ને દર દેવતાઓના જુદા જુદા પર્વતો પણ દેવતાઓ સાથે સંકળાયેલા છે. ઉદયાચળ, અસ્તાચળ પર્વત જે છે એ સૂર્યદેવતા સંકળાયેલા છે. અરુ કૈલાસુ, કૈલાસ છે એ શિવજી સાથે સંકળાયેલો, શિવજીનું નિવાસસ્થાન છે. તો આ પર્વતો બધા દેવતાઓનું નિવાસસ્થાન છે, ઉપવન એમનું વિહાર સ્થાન છે. મંદર મેરુ સકલ સુરબાસુ, આ મંદરાચળ અને મેરુ પર્વત જે છે એ બધા દેવતાઓનું નિવાસસ્થાન ગણાય છે. સકલ સુરબાસુ, બધા દેવતાઓનું નિવાસસ્થાન છે. તો દેવતાઓનું નિવાસસ્થાન સમાન જે આ બધા સુંદર બધા શ્રેષ્ઠ પર્વતો છે તે શૈલ હિમાચલ આદિક જે તે, અને બીજા હિમાચલ જેવા જે શ્રેષ્ઠ બધા પર્વતો છે. ચિત્રકૂટ જે સુગાવ અહીં તે તે, બધા ચિત્રકૂટના યશનું ગાન કરે છે. આ બધા પર્વતો ચિત્રકૂટના યશનું ગાન કરે છે. ચિત્રકૂટ તો આટલો છે, કશું નથી ખરેખર જોવા જાઓ તો. ચિત્રકૂટ પર આપણો ગોરવર્ધન પર્વત કેટલો છે, એને પર્વત કેવો જ મુશ્કેલ છે આપણા માટે. ચિત્રકૂટ પણ એવું જ છે લગભગ. તો બહુ સુંદર સ્થળ છે. હમણાં પરમાત્માને જે જઈ આવ્યા ને એમણે કહ્યું કે બહુ સુંદર છે, આપણને લાગે બે ત્રણ દિવસ ત્યાં હોય ને ત્યાં આગળ આપણે પરિભ્રમણ કરે છે, કેવું સરસ. જેમ વૃંદાવનનું સ્થાન આખું કેવું પવિત્ર છે, જેથી આપણે કેવો આનંદ થાય, અને ઘણો સમય આપણે ગાઈ શકીએ કે ભગવાનની ત્યાં આગળ ભગવાનની ભૂમિ છે, ભગવાને વિચરણ કરેલું છે. તો અહીં પણ ભગવાને વિચરણ કરવાનું કારણે સ્થાનની અલૌકિકતા છે જ. અને વિંધ્યાચળ પર્વત તો અત્યંત એ વિંધ્યાચળ અને ગોવર્ધન બંને પર્વતો ખરેખર તો એમાંથી આવેલા છે, હિમાલયમાંથી આવેલા છે અહીંયા આગળ, એટલે ભગવાનનું સ્થાન છે. તો આ નાનકડા ચિત્રકૂટ પર્વતની આ બધા મોટા મોટા પર્વતો પણ એના યશનું ગાન કરી રહ્યા છે કે આ તો ભગવાનનું નિવાસસ્થાન બની ગયું, આવું મહાન ભાગ્ય એને પ્રાપ્ત થયું, અને એની કેટલી એનો કેટલો મહિમા છે. બિંધી મુદિત, અને વિંધ્યાચળ પર્વત, આ જે ચિત્રકૂટ પર્વત છે એ વિંધ્યાચળ પર્વતની હારમાળાનો જ એક પર્વત છે. વિંધ્યાચળ, બિંધી મુદિત મનું સુખું ન સમાય, આ વિંધ્યાચળ પર્વતના હૃદયની અંદર જે સુખ છે તો એના હૃદયમાં સમાતું નથી, એના મનમાં જે સુખ છે હૃદયમાં સમાઈ શકતો નથી. કેમ?
श्रम बेनु विपुल बढ़ाई पाई कोई प्रकार प्रयत्न वगैरह अत्यंत महान बढ़ाई तो मोटी महानता ने प्राप्त करे ना कोई एना प्रयत्न वगर भगवान सामे चाली ना रहे बिचारा विंध्याचल भूतकाल अंदर वड़ाए महत्ता प्राप्त करने बहु प्रयत्न कर कहवाय कि सूर्य हमेशा सुमेरु पर्वत है एनी परिक्रमा करे सूर्य तो विंध्याचल ने ईर्ष्या सूर्य ने कहू कि तू मारी परिक्रमा कर काल से सूर्य कहे कि हूं एम ना कर सकू भगवान जो मार्ग मार मैं नियत करो हो मार्गे मार्ग जव पड़े हूं कहीं बदली ना सकू એટલે વિંધ્યાચળ ગુસ્સે થયો અને પછી તો વધવા માંડ્યું એટલા માટે વધવા માંડ્યું કે સૂર્ય ચંદ્રનો માર્ગ રોકી રાખવા માંગતો હતો એટલા માટે વધવા માંડ્યું આવું જયારે થયું એટલે દેવતાઓ બિચારા બધા ગભરાઈ ગયા અને બધા અગસ્ત્ય ઋષિ પાસે આવ્યા અગસ્ત્ય ઋષિ કહે છે કે ચિંતા ના કરો તો અગસ્ત્ય ઋષિ પછી એ દક્ષિણ તરફ ગયા માર્ગમાં વિંધ્યાચળ આવ્યો વિંધ્યાચળ જો મારે દક્ષિણમાં એક ખાસ કામ માટે જવાનું છે અને માટે હું પાછો ન આવું ત્યાં સુધી વધીશ નહીં મને માર્ગ આપ અનુ પાછો ન ત્યાં સુધી વધીશ નહીં એટલે અગસ્ત્ય ઋષિની આજ્ઞા માનીને વિંધ્યાચળ વળી પાછો રોકાઈ ગયો અને એને કહ્યું કે હા જ્યાં સુધી નહીં આવો પાછા ત્યાં સુધી વધીશ નહીં કોઈ પાછા આવ્યા જ નહીં એને અગસ્ત્ય ઋષિનો વાયદો કહે છે બધો વાયદો પૂરો ના કરો અગસ્ત્ય ઋષિનો વાયદો ત્યારથી વિંધ્યાચળ એટલે ટૂંકમાં વિંધ્યાચળ બધો પ્રયત્ન કર્યો સુમેરુથી મોટા થવાનો એનાથી વધારે મહત્તા પ્રાપ્ત કરવાનો પણ ના કરી શકે કેટલો પ્રયત્ન કર્યો પ્રયત્ન નિષ્ફળ ગયો આજે કોઈ પ્રકારના પ્રયત્ન વગર સુમેરુ પર્વત પણ એના યશનું ગાન કરી રહ્યા છે એટલે વિંધ્યાચળ મનમાં એનો ખૂબ જ આનંદ પામી રહ્યા છે 138માં દોહામાં કહે છે ચિત્રકૂટ કે બિહગ મૃગ ચિત્રકૂટ કે બેલી બીટ પતૃન જાતિ पुण्य पुण्य सब धन्य अस पुण्य कहीं देव दिन राति कहीं चित्रकूट के बिहग मृग हवे चित्रकूट ना बिहग एटले पशुओ पक्षीओ मृग एटले पशुओ बेली बीटप तृण जाति બધી લતાઓ વૃક્ષો તૃણ બધા લોકો પુણ્ય પુણ્ય સબ ધન્ય છે આ બધા ખરેખર પુણ્ય પુણ્ય છે ધન્ય છે કહી દેવ દિન રાત્રી આ દેવતાઓ દિવસ રાત કહી રહ્યા છે ક્યારે આ ચિત્રકૂટના તો વૃક્ષો અને લતાઓ અને તૃણ ઘાસ પણ અને જોડે જોડે પશુ પક્ષીઓ લતાઓ બધા એ ખરેખર ધન્ય છે કારણ કે બધાને ભગવાનનું સાનિધ્યનું સુખ પ્રાપ્ત છે બધા લોકો અત્યારે સામેપ્ય મુક્તિ માણી રહ્યા છે ભગવાનની મુક્તિ જે હોય છે ને તો સાલોક્ય સામીપ્ય સારૂપ્ય આ બધા અત્યારે મુક્તિનો અનુભવ કરે કયા પ્રકારની સામીપ્ય ભગવાન લોક જ નહીં પરંતુ ભગવાન વિચરણ કર્યા છે માટે આ બધા વૃક્ષ લતાઓ તૃણ બધા ભગવાનના સામીપ્યનો આનંદ માણી રહ્યા છે દેવતાઓ કે અમને પણ આનંદ મળતો નથી દેવતાઓને સ્વર્ગમાં વિષયના સુખનો આનંદ જરૂર મળે તો ભગવાનના સામીપ્યનો આનંદ ત્યાં પ્રાપ્ત નથી અને તેથી દેવતાઓ પણ આ બધા જણ ચેતન ચિત્રકૂટ પર જે કહે છે બધાના ભાગ્યની પ્રશંસા કરી રહ્યા છે પછી દેવતાઓમાં બસ દિવસ આ જ વાત ચાલી રહી છે કે કેવા ધન્ય છે અમારા આગળ કહે છે તુલસીદાસજી નયનવંત રઘુબર હિ બિલો કે નયનવંત पाय जन्म फल हो ही बिसो की पाय परसि चरण रज अचर सुखारी भये परम पद के अधिकारी सो बनु सैल सुभाय सुहावन मंगलमय अति पावन पावन महिमा कहिय कवन विधितासु महिमा कहिय कवन विधितासु
सुख सागर जह कीन निवासो। पय पयोधित जि अवध बिहाए। जह सिय लखन राम रहे आए। कही न सकहि सुख माजसि कानन। जौ सत सहस होहि सहसानन। सो मैं बरनि कहौं विधि केहि। डाबर कमठ की मंदर ले। सेवहि लखनु करम मन बानी। जाइन सीलु सनेहु बखानी। तो आज वृक्षो लताओ आ बधाना सौभाग्य नु वर्णन कर्या पछी तुलसीदास जी आगळ कहे छे नयन बंत रुगबर ही बिलोखी। जे नयन बंत छे अर्थात जे लोको चक्षुवाळा छे बधा प्राणियो रघुबर ही बिलोखी तो भगवान ना दर्शन करी सके छे। पाए जन्म फल हो ही बिसोखी। आम पोते जन्म लेवानुं फल प्राप्त कर्युं भगवान ना दर्शन करीने अने बधा शोकथी मुक्त थई गया। पाए जन्म फल हो ही बिसोखी अने परम पद प्राप्त करेलो। तो के आंखोनु फल छो भगवान ना दर्शन थाय एथी वधारे आंखनु फल छो। टूंकमां ए सिवाय बीजा आंखनो अर्थ पण छो। एटले कहे छे के आ बधा चक्षुवाळा जे बधा प्राणीओ छे भगवान ना दर्शन करीने पोताना जीवनने धन्य बनावी दीधुं। राम चरण बारिज जब देखो तब निज जन्म सफल कर लेखो। कहे छे कहेलुं भगवान ना चरण कमल दर्शन थया समझ के पोताना जीवन धन्य थई गयो। तो चित्रकूट ना तो आ बधा पशु पक्षी आ रीते जीवन धन्य कर दया। पर जेने आंख नथी ए लोकोनुं शुं? आंख वाला लोको तो धन्य कर्युं जीवन। आंख नथी एमनुं शुं? परसि चरण रज अचर सुखारी। जे अचर छे आसान चलायमान चाली सकता नथी जे स्थावर छे ए बधा लोको तृण छे। आ बधा तो एमणे तो त्यांना पहाड़ो पक्षी हवाय पत्थरो ने जमीन। परसि चरण रज एमने भगवान चरण रज ना स्पर्श नु सौभाग्य प्राप्त थयो। भय परम पद के अधिकारी अने बधाए मोक्ष नो अधिकार प्राप्त कर लेना। भगवान ना चरण रज नु जेने सौभाग्य प्राप्त थयो स्पर्श नु बधा देवताओ पण प्रश्न जो अमने अधिकार नथी मळ्यो। देवताओ तो भोग ना अधिकारी खरा पर तो मोक्ष ना अधिकारी त्यारे प्राप्त थाय जेने बधी अधिकारी तो प्राप्त करे। आ लोको तो सामेथी भगवान आवीने बधाने परम पद प्राप्त करावे। सोबनु शैल सुभाय सुहावन। आ वन अने पर्वत जे छे ये तो स्वभाव अत्यंत सुंदर छे। मंगलमय अति पावन पावन। स्वयं मंगलमय छे अने पवित्र करनाराओने पवित्र करनार छे। अति पावन पावन अति पवित्र जे छे एने पवित्र करनारा आ पहाड़ ने बधा पर्वतो छे। महिमा कहिए कवन विदितासु। तुलसीदास जी कहसे के एनो महिमा हूं कई रीते गाई सको। सुख सागर जह कीन निवासु। सुखना सागर समान भगवान जे निवास करता हो ए वन ने पहाड़ जैसे एनी सुंदरता एनी पावनता एने महिमा हूं केम गाई सकू। तो भगवान पर केवू सद्भाग्य ने प्रदान कर। पय पयोधित जी अवज बिहाई। पय पयोध क्षीर सागर भगवान मूल निवास स्थान जे क्षीर सागर ने थी पण वैकुंठ। क्षीर सागर मे वैकुंठ में आवे वैकुंठ मे पछी बीजे जाए पछी अयोध्या। तो आ भगवान मुख्य मुख्य स्थान छे। पय पयोधित जी अवध बिहाई। भगवान बधा क्षीर सागर वैकुंठ अयोध्या बधा प्रिय स्थानो विहार बधा त्याग करे दो। जहां सिय लखनु राम रहे त्रणे जन त्या निवास करना। राम लक्ष्मण सीता त्रणे त्या निवास करना। क्षीर सागर अंदर
તો ભગવાન છે ત્યાં લક્ષ્મીજી એમના ચરણની સેવા કરી રહ્યા છે અને બધા અનંતનાગની સૈયા પર પોડેલા છે. એ જ લક્ષ્મણજી. આમ લાલ રામ લક્ષ્મણ સીતા બધાનું નિવાસસ્થાન કયું છે? ક્ષીરસાગર. અને પછી વિશેષ કે વૈકુંઠ, અને ખાસ કરીને આ પૃથ્વી પર બધાને બધાને ધન્ય કરવા આવ્યા ક્યાં? અયોધ્યા. એનું પણ ત્યાગ કરીને ભગવાન અહીંયા વનમાં આવ્યા. આમ તો ભગવાને કહેલું અવધપુરી સમ પ્રિય નહીં સૌ. આમ તો ભગવાન વૈકુંઠ કરતા પણ અવધપુરી વધારે પ્રિય, એનો પણ એમણે ત્યાગ કરી દીધો. તો જહસીએ લખનું રામ રહે આઈ કહી ન શકાય સુખમાં જસી કાનન. આ વનની સુખમાં એટલે સુષમા એટલે કે શોભા, આ વનની શોભા કોઈને કહી શકાય નથી. કોણ ન કહી શકે? હું તો ના જ કહી શકું. તુલસીદાસજી કહે છે પણ મારે તો ક્યાં વિશ્વાસ છે. જો સત સહસ હો સહસાનન. સહસાનન એટલે કે શતમુખવાળા, એટલે કે શેષનાગ. શેષનાગ કે અનંતનાગ તો ભગવાન મહાન ભક્ત છે. હજાર મુખ અને નાગને દરેક મુખમાં બે જીભ હોય એટલે હજાર મુખ અને 2000 જીભથી સતત ભગવાનના ગુણનું ગાન જ કરતા હોય છે. એવા સત સહસ એવા સેંકડો હજારો એટલે કે લાખ આવા આવા શેષનાગ હોય અને તો પણ આ ભગવાનના ગુણની વાત જવા દો, પરંતુ આ ચિત્રકૂટ પર્વત અને એ જે વન છે એના જે સૌભાગ્ય અને સુંદરતાનું એ લોકો પણ વર્ણન ના કરી શકે. જો સુખ સદા સિંધુ સી કરતે શિવ વિરંચી પ્રભુતાય, સો સુખ સિંધુ ઉમગી ચલ્યો દસ દિશી કવન જતન કહી ગાય. જો સુખ સદા સિંધુ સી કરતે. ભગવાન કેવા છે? સુખ સાગર કયા ને? ભગવાન તો આનંદના સમુદ્ર છે, જે સમુદ્રના એક કણમાંથી પણ એક નાનકડા બિંદુમાંથી પણ આ વિરંચી બ્રહ્માંડ બધા લોકો આનંદિત છે. ભગવાન જે આનંદના સાગર છે અને જેના એક બિંદુમાંથી જ, એ બિંદુ માત્ર સાગરના બિંદુમાંથી જ આ બ્રહ્માંડ ઇન્દ્ર સમાન દેવતાઓ આનંદિત છે. સુખ સિંધુ ગમી ચલ્યો દશ દિશી, એ જ સુખ સિંધુ દશે દિશાની અંદર પોતાની સાથે જ આમ ઉભરાઈ રહેલો છે. કવન જતન કહો ગાય, અને તો હું ક્યાં એનું ગાન કરી શકું? તુલસીદાસજી કહે છે સૌમય બરની કહો બીજી કહી. તુલસીદાસજી કહે છે કે એનું વર્ણન હું કેને કહી શકું. ડાબર કમઠ કે મંદર લેહી. કમઠ ડાબર, ડાબર બચ્ચું, અને કમઠ એટલે કે કાચમો. આ કાચમાનું બચ્ચું કે મંદરાચરણ ધારણ કરી શકે? આમ તો મંદરાચરણને દેવતાઓને અસુરો પણ ધારણ ના કરી શક્યા, ટૂંકમાં સમુદ્ર પણ ધારણ ના કરી શક્યો. જયારે ક્ષીર સમુદ્રનું મંથન થતું ત્યારે મંદરાચરણ લઈ આવ્યા, મંદરાચરણ ધીમે ધીમે દબાવવા માંડ્યો, અંદર ખૂંપવા માંડ્યો, ત્યારે ભગવાને કચ્છપ એટલે કે કાચવાનું સ્વરૂપ ધારણ કર્યું, મંદરાચરણ ધારણ કર્યો. એ યાદ દેવડવા તુલસીદાસજી કહે છે કે શું કોઈ સામાન્ય કાચવાનું ધારણ કરે, કાચવાનું બચ્ચું કે મંદરાચરણ ધારણ કરી શકે? અંદર ક્યાં હું કાચવાના બચ્ચા સમાન, અને ક્યાં આ ચિત્રકૂટ વન અને એના પર્વત, અને ક્યાં એની આ અત્યંત મહાન એની મહિમા, એનું હું કેમ ગાઈ શકું? આમ કરીને ચિત્રકૂટનું ખૂબ સુંદર વર્ણન કર્યું. હવે પરિવારનું વર્ણન કરે છે, રામ લક્ષ્મણ અને સીતા અંદર કેવો સંબંધ હતો એ પ્રેમનું વર્ણન કરે છે. હવે આનંદનું વર્ણન કર્યું, હવે પ્રેમનું પણ વર્ણન કરે છે. સેવહી લખનું કરમ બનમાની મનબાની. તો લક્ષ્મણજી ભગવાનની સેવા કરી રહ્યા છે. કેવી રીતે? કર્મ મન બાણી. કર્મથી મનથી વાણીથી, મન વચન કર્મથી લક્ષ્મણજી ભગવાનની સેવા કરી રહ્યા છે. જાય ન સીલું સ્નેહ બખાની. આ મન વચન કર્મથી કરે છે એટલું નહીં, પરંતુ જોડે અત્યંત એનું જે સ્નેહ ને શીલ શૈલ છે, એટલે કે એમનું શીલ એટલે કે એમનો સદાચાર અને સ્નેહ જે છે, તુલસીદાસજી કહે છે એની કોઈ પ્રશંસા કરી એટલે ઓછી છે. લક્ષ્મણજી સેવા તો કરે મન વચન કર્મ થી જોડે જોડે અત્યંત સ્નેહપૂર્વક, અને એટલું જ નહીં પરંતુ પોતે કેવા જવા છે અત્યંત સુશીલ છે, સચ્ચરિત સદાચારી છે. માત્ર ભગવાનને સ્નેહ કરે એટલું નહીં પણ પોતે અત્યંત સુશીલ છે, એવા એવા લક્ષ્મણજીનો આજે સ્નેહ છે એનું શું વર્ણન કરી શકાય? કારણ કે એને કહેવામાં આવ્યું તો લક્ષ્મણજીને કહ્યું તું માતાજીએ, જેથી વખતે માતાજી આ પ્રકારે એને સૂચના આપેલી. જે હિન રામ બન લહી કલેશું, સુત સોય કરે હે ઉપદેશું. હે દીકરા તો આટલું કરજે, વનની અંદર રામજીને કોઈ પ્રકારનો ક્લેશ ન થાય એ પ્રકાર તો કરજે, એવું સુમિત્રાએ લક્ષ્મણજીને આદેશ આપેલો.
એ આદેશની સફળતા કરી રહ્યા છે લક્ષ્મણજી ભગવાનની મન વચન કર્મ અને અત્યંત સ્નેહની સેવા કરીને. 139માં દોહામાં કહે છે, છીનુ છીનુ લખી સિય રામ પદ, છીનુ છીનુ જાની આપ ઉપર નેહુ, કરતન સપને હું લખન ચિતો, બંધુ માતુ પિતુ ગે હો. છીનું છીનું પ્રત્યેક ક્ષણ લખી સિય રામ પદ, બસ આ તો પ્રત્યેક ક્ષણ લક્ષ્મણજી સીતા અને રામજી, રામજી અને સીતા બંનેના ચરણના દર્શન કરી રહ્યા છે. જાની આપ ઉપર નેહુ, અને પાછા જુએ છે તો લક્ષ્મણજી નો આ સ્નેહ ને સેવા છે. જોડે લક્ષ્મણ જોઈ રહ્યા છે કે રામજીનો પણ સ્નેહ દિવસે દિવસે એમના પર એટલો જ ઉમટી રહ્યો છે. આપણી સેવાની ત્યારે સફળતા છે જયારે સેવ્ય જે હોય એનો સ્નેહ પણ પ્રાપ્ત થાય. જાની આપ ઉપર નેહુ, લક્ષ્મણજી જુએ છે કે ઓહો આ રામજી અને સીતાનો સ્નેહ મારા પર પણ એટલો જ છે, બસ અગ્રજી કઈ જોઈતું જ નથી. કરત અને સપને હું લખન સીતું, આ લક્ષ્મણજીને સ્વપ્નની અંદર પણ બીજો કશો વિચાર આવતો જ નથી. બંધુ માતુ પિતુ ગેહું, બંધુઓ માતા પિતા ઘર એટલે કે પત્ની કોઈ યાદ જ નથી આવતું, સ્વપ્નમાં યાદ નથી આવતું, કારણ કે બસ એ તો એની અંદર રત થઈ ગયા, મગ્ન થઈ ગયા છે. લક્ષ્મણને પૂર્ણ આનંદ પ્રાપ્ત છે અને એમાં મગ્ન થઈ ગયા હોવાને કારણે બીજું કશું યાદ આવતું જ નથી. બસ એ માત્ર રામજી અને સીતાજીના ચરણ દર્શન કર્યા કરે છે અને એમની સ્નેહથી મન વચન કરવાની સેવા કર્યા કરે છે. બધા ધન્ય છે જે એમની આસપાસ છે, બધા ધન્ય છે. આગળ હવે એ વર્ણન કરે છે, પરિવારનું આ તો વર્ણન કરે છે. રામ સંગ સિય રહતી સુખારી, રામ સંગ સિય રહતી સુખારી, પુર પરિજન ગૃહ સુરતિ બિસારી, છીનુ છીનુ પિય બિધુ બદનુ નિહારે, પ્રમોદિત મન હું ચકોર કુમારી, નાહ નેહ નિત બઢત બિલોકી, હરષિત હરતિ દિવસ જિમિ કોકી, સિય મનુ રામ ચરણ અનુરાગા, અવધ સહસ સમ બનુ પ્રિય લાગા, પરન કુટી પ્રિય પ્રિયતમ સંગા, પ્રિય પરિવાર કુરંગ બિહંગા, સાસુ સસુર સમ મુનિ પ્રિય મુનિવર, અસનુ અમિય સમ કંદ મૂલ ફર, અસનુ અમિય સમ કંદ મૂલ ફર, નાથ સાથ સાથ રે સુહાય, નાથ સાથ સાથ રે સુહાય, મયન શયન શય સમ સુખદાય, લોક પહો હિ બિલોકત જાતુ, લોક પહો હિ બિલોકત જાતુ,
ते ही की मोहि सक विषय बिलासु ते ही की मोहि सक विषय बिलासु। तो सीताजी नु वर्णन करता कहे तुलसीदास जी महाराज राम संग सिय रहति सुखारे। आ राम जी साथे सीता अत्यंत आनंद से रहे छे। वो तो एनो आनंद नहीं जो भरत ना लक्ष्मण ने तो कहीं याद नहीं पिता माता के बंधु के पत्नी को याद नहीं आवत तो सीजा ने को याद नहीं आवत। पूरा परिजन गृह सूरत विसारी एने तो पूरा एटले नगर परिजन आसपास ना बधा एना सहचरो घर आ बधा ने जे सूरत आ बधा नो जे प्रेम हतो बधु ज विसराई गयो छे। बहु मुश्किल आ बधी वस्तु विसरवी बहु मुश्किल छे स्त्रीओ माटे खास करीने आ बधु भूलावो એ બતાવે બહુ મોટો પ્રેમ હશે તેથી કારણ કે અમુક વસ્તુ ભૂલી શકાતી નથી આવતી અમુક લોકો માટે એમને માટે એટલે તુલસીદાસ ખાસ આનો ઉલ્લેખ કરે છે કે સામાન્ય સ્ત્રીઓને આવી વસ્તુ ભૂલવી બહુ મુશ્કેલ છે ત્યાં આસક્તિ હોય જ ન ભૂલાય ગમે તો હોય તો પણ ક્યારેક ક્યારેક પછી ઘર યાદ આવી જાય ક્યારેક ઘરના પછી કોઈ અંદર કહીને ક્યારેક ક્યારેક પ્રવેશ કરી જાય ખરો કારણ કે ક્યાંક આપણે જ્યાં હોય ત્યાં આનંદમાં કોઈ પ્રકારના જરા ખોટ આવે એક તરફ પછી પેલું યાદ આવી જાય। परंतु सीताजी एटला बधा प्रसन्न छे के मने कोई वस्तु ने याद सुद्धा आवती नथी। सीताजी कहेलू हतु रामजी ने ते वखते रामजी जारे समझावता हता के तारा आवानी जरूर नथी तो वन तो केवू छे ने घोर छे ने केवू त्यां दुख पड़शे वगैरह वगैरह कहेलू नाथ सकल सुख साथ तुम्हारे शरद बिमल विधु बदन निहारे। बस तो आपनो आ शरदचंद्र समान मुखनो दर्शन करीने बधु सुख मने प्राप्त थवानो छे एथी वधारे मने कंई जोईतुं ज नथी। છીનું છીનું પ્રભુપદ કમલ બિલો કી આ તો ચાલતી વખતે થાક લાગશે થાકી જશે જરાય થાક લાગે જ નહીં ને આપના કરતા મને ઓછો શ્રમ પડશે કારણ કે આપ આગળ જતા હશે હું પાછળ ચાલતી હોઈશ તો આપના કરતા મારું વધારે સદભાગ્ય કયું છે। છીનું છીનું પ્રભુપદ કમલ બિલો કી પ્રત્યેક ક્ષણ ભગવાનના ચરણ કમલના હું દર્શન કરતી કરતી પાછળ ચાલીશ રહે મુદિત દિવસ દિવસ તો અંતેથી મને જરાય થાક લાગે થાક તો આપને લાગશે મને જરા પણ થાક લાગવાનો જરા કોઈ રીતે પણ એટલે રામજી કોઈ સમજાવી ના શકે તો જે સીતાજી કહેલો બધું અત્યારે સફળ થઈ રહ્યું છે એ તુલસીદાસજી એ જ રીતે એ જ વસ્તુ અહીં કહી રહ્યા છે। રામ સંગસ્ય રહતી સુખારી પૂર પરિજન ગૃહ સુરત વિસારી તો એમને આનંદ આવે છે શેનો છે છીનું છીનું પીએ બીધું બદન નિહારી પ્રત્યેક ક્ષણ ભગવાનના આ મુખનું દર્શન કરી રહ્યા છે। પ્રમોદિત મન હું ચકોર એને ઉપમા આપે છે કે પ્રમોદિત મન હું ચકોર કુમારી ચકોર કુમાર આ ભગવાનનું મુખ કેવું છે બીધું બદન ચંદ્ર સમાન ભગવાનનું મુખ છે અને સીતાજી કેવા છે ચકોર કુમારી સમાન છે ચકોરી કરતા પણ ચકોર કુમારી કહે છે એ ચકોર કુમારીનો પ્રેમ હંમેશા ઉત્તરોત્તર વૃદ્ધિ થતો હોય પછી અમુક અવસ્થા પછી એમાં સ્થિર થઈ જતો હોય તો ધીમે ધીમે એમાં ક્ષય પણ થતો હોય પણ જયારે આ કુમાર એટલા માટે સીતાજીનો પ્રેમ ભગવાનના મુખનું દર્શન કરતા કરતા હંમેશા ઉમટી રહ્યો છે। નાહ નેહનિત બળત બિલોકી હરસિત હરતી દિવસ જીમી કહું કે દિવસ પણ સુખનું વર્ણન કરે છે। નાહ નેહનિત બળત બિલોકી કહે જ કહે છે આમ પોતાના સ્વામીનું દર્શન કરતા કરતા એમનો પ્રેમ દિવસ રાત વૃદ્ધિ પામી રહ્યો છે જોકે વૃદ્ધિ પામવું કઈ રહ્યું નહીં હોય કારણ કે પૂર્ણ પ્રેમ હતો છતાં પણ એમાં જાણે નવી રોજ જે નવો નવો એમાં પ્રવાહના વહી રહ્યા હોય અથવા તો નવી નવી એમાં ભરતી ના આવતી હોય હરસિત હરતી દિવસ જીમી કહું કે તો ચકોર કુમારી કહ્યું એટલે એ ચંદ્રનું દર્શન કરે રાતની પ્રસન્નતાની વાત કરી દિવસની વાત કરે છે હરસિત હરતી દિવસ જીમી કહું કે આવી રીતે આજે આ ચકોરી જે છે એ વળી દિવસે સૂર્યનું એ સૂર્યની પ્રેમી છે જેવી રીતે સતત દિવસે સૂર્યનું દર્શન કર્યા કરે તેમ દિવસે પણ આવી રીતે સીતાજી ભગવાનના મુખ સૂર્ય દર્શન કરતા કરતા અત્યંત આનંદિત છે। ટૂંકમાં દુઃખનો લેશ પણ નથી હોય તો કશું યાદ આવે ને દુઃખનો લેશ માત્ર નથી। સીએમ નું રામ ચરણ અનુરાગા અવધ સહસ સમ બનુ પ્રિય લાગા સીતાજીના મનમાં ભગવાનના ચરણ માટે એટલો બધો અનુરાગ છે કે અવન પણ એમના માટે હજારો અયોધ્યા સમાન પ્રિય થઈ ગયો હજારો અયોધ્યા સમાન અવન પ્રિય થઈ ગયું એટલો બધો ચરણમાં અનુરાગ છે। ટૂંકમાં આગળ કહેવામાં આવ્યું હતું ઔધ સૌધ સત સરિસ પહારું અરે આ
આ વનના જે પહાડો છે એ તો અયોધ્યાના સેંકડો મહેલો, એક એક પહાડ 100 મહેલ સમાન છે. તો જયારે આનો એક એક પહાડ 100 મહેલ સમાન હોય ત્યારે આ વન તો હજારો અયોધ્યા સમાન હોય એનો કોઈ પ્રશ્ન જ નથી. તો સીતાજીએ કહેલું કે જ્યાં આપ હો ત્યાં જ મારા માટે અયોધ્યા છે. એક જ અયોધ્યા નહીં, સેંકડો હજારો અયોધ્યા બની ગયેલી અને બધો પરિવાર પ્રાપ્ત થઈ ગયો એમને. પર્ણકુટી પ્રિય પ્રિયતમ સંગા, બસ પ્રિયતમ નો જયારે સંઘ છે ત્યારે પર્ણકુટી પણ અત્યંત રાજમહેલ તેનાથી પણ શ્રેષ્ઠ બની ગયા. એને પરિવાર પ્રાપ્ત થઈ ગયો. કોણ પરિવાર? પ્રિય પરિવાર કુરંગ બિહંગા, બધા પશુ પક્ષીઓ એના પરિવાર બની ગયા. સાસુ સસરા પણ બની ગયા. કોણ છે? સાસુ સસુર સમ મુનિતિય મુનિવર, આ ઋષિ મુનિઓ જે છે અને એમની પત્નીઓ બધા એમના સસરા અને સાસુ બની ગયા. એટલે કે એના ઉપર જોર મજામાં નહીં, એનું રક્ષણ પિતા અને માતા મળી ગયા એને. કારણ કે આગળ તો એમણે કહેલું કે મને ત્યાં કોઈ ખોટ છે નહીં, આ વનના દેવ દેવીઓ બધા મારા માતા પિતા સાસુ સસુર છે. એ વન દેવ દેવ તો પરોક્ષ છે, પણ આ પ્રત્યક્ષ કહેવાય છે ઋષિઓ તો પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષ એમના માતા પિતા કે સાસુ સસરા બની ગયા. અસનું અમીય સમ કંદ મૂલ ફર, તને આવું બધું ભાવ છે. આ તને ખાઈ કેવી રહેશે કે જંગલની અંદર તો ત્યાં શું ખાવાનું મળશે તને? અસનું, અસનું એટલે ભોજન. અસન અમીય સમ, અમી એટલે અમૃત, અમને ભોજન અમૃત સમાન છે એનું ભોજન. કંદ મૂલ ફલ, આ કંદ મૂળ ફળનું જે ભોજન હતું એ તો અમૃત સમાન થઈ ગયું. પતિ સાથેના નિવાસને કારણે પર્ણકુટી મહેલ સમાન થઈ ગઈ. વળી પતિના મુખનું અને ચરણનું દર્શન કરતા કરતા આ વન પણ હજારો અયોધ્યા સમાન થઈ ગઈ. આ બધા પશુ પક્ષીઓ એના પરિવાર બની ગયા અને આ ઋષિ મુનિઓ અને એ બધા એમની એમની પત્નીઓ એને સાસુ સસરા બની ગયા. અને નાથ સાથ સાથ હરી સુહાઈ, ત્યાં આગળ તો એકવાર વર્ણન આવ્યું હતું આગળ કે ગુહરાજ છે નિષાદરાજ ગુહા, એ પણ આ બધા જયારે રામ અને સીતાને જયારે એમણે પેલા જંગલમાં આવ્યા વનમાં આવ્યા અને માત્ર પાંદડાની એક પથારી લક્ષ્મણજીએ કરીને સુઈ ગયેલા જોઈને બહુ દુઃખ તો કરે ને, ક્યાં અયોધ્યાની અંદર રાજમહેલમાં કેવી સુંદર તળાયામાં નિવાસ કરનાર એમને અત્યારે શું થયું, કેવું દુઃખ પડે? એ તો કદાચ જોનારે દુઃખ પડતો હતો, એમને કોઈ પ્રકારનું દુઃખ ના થયું. સ્નાથ સાથ સાથરી સુહાઈ, આ પદની સાથે સાથરી સાથરી એટલે પેલી ચટાઈ, એ ચટાઈ પણ અત્યંત સુંદર બની ગઈ છે. કેવી સુંદર! મયન શયન સય સમ સુખદાયી, કવિ છે ને પાછા. અને મયન મદન એટલે કે કામદેવ, તો કામદેવનું જેવું બિછાનું હોય એવી જ સુંદર આ પોતાના પતિ સાથે સાદડી પર સુવાનું પણ એટલું જ શ્રેષ્ઠ હતું, એટલું જ સુખદાયક હતું. કેમ ના હોય? પ્રશ્ન કરે છે કે આવું કેમ? જે કોઈ પ્રકારનું સુખ, જ્યાં કોઈ પ્રકારની સાહેબી નથી, કોઈ પ્રકારની સગવડ નથી, ત્યાં સીતાજીને રામજીને આટલું સુખ પ્રાપ્ત થાય કેમ બની શકે? તો કેમ ના બને? તુલસીદાસ કહે છે, લોક પહો હિ બિલોકત જાસુ, જેના દર્શન કરવા માત્રથી મનુષ્ય દિક્પાલ બની જાય, જેના દર્શન કરવા માત્રથી આપણે દિક્પાલ બની જાય, તે કી મોહી શકે વિષય વિલાસુ, એમને શું વિષય વિલાસ કોઈ એમના પર મોહ ઉત્પન્ન કરી શકવાના છે? એમ શિવજી પાસે છે જ કઈ જ નથી, અને એમને એક ભ્રમે કટાક્ષ કિરણથી દેવતાઓ આટલી બધી સમૃદ્ધિ પ્રાપ્ત કરે એ શિવજી પાસે કઈ જ નથી, અત્યંત દરિદ્ર છે. કેમ? કારણ કે જેમના કરા કટાક્ષથી આ દેવતાઓ આટલા સમૃદ્ધ બને એમને શું કોઈ વિષયનું સુખ છે ક્યારેય પણ એમને મોહ ઉત્પન્ન કરે છે ના કરી શકે. અંતે રીતે જેમના દર્શન માત્રથી મનુષ્ય દિક્પાલ બની જાય એને વળી વિષય સુખ કોઈ રીતે મોહિત ના કરી શકે. આનંદ તો બહારથી આવતો જ નથી ને, આનંદ તો અંતરનો જ છે, એ તો ક્યાંય ગયો જ નથી. અંતેથી એ અંતરનો આનંદ બસ ઉમટી રહ્યો છે. રામ ચરણ પંકજ મને જ નહીં વિષય ભોગ બસ કરહી કીત નહીં. કહ્યું તો આગળ અયોધ્યાના લોકો માટે કહેલું, કે અયોધ્યાના લોકો પણ પોતાના બધાએ સુખ સ્વરૂપ છોડીને ભગવાનની પાસે આવી ગયા, એમને કેમ આવી શકે? રામ ચરણ પંકજ મને જ નહીં, જેમના ચરણની જરા ચરણ કમળ એમના મનની અંદર છે, વિષય ભોગ બસ કરહી કીત નહીં, એને વળી વિષય ભોગની ક્યાં આવશ્યકતા હોય છે? એ જ કહે છે 140 માં દોહામાં કહે છે, સુમિરત રામ હિ તજહિ જન, સુમિરત રામ હિ તૃણ સમ વિષય બિલાસુ, તૃણ સમ રામ પ્રિયા જગ જનની સિય, રામ પ્રિયા કછુ ન આચ
कछुन आचर जूतासु कछुन आचर कछुन आचर जूतासु कछुन आचर जूतासु सुमित राम ही तज ही जन तृण सम विषय विरासु तो भगवान नु स्मरण राम जी नु स्मरण करवा मात्र थी भक्त लोग बधा विषय ने तृण समान त्यागी देता हो भगवान ना स्मरण मात्र थी जे आनंद प्राप्त थाय विषय में तृण समान छे टूंक में भगवान ना भक्त मैं आ बदा विषय तृण समान छे राम प्रिया जग जन निशिय थे आ तो कोण छे आ तो सीताजी नी वात थई रही छे राम प्रिया जग जननी जगन माता छे राम जी ने अत्यंत प्रिय छे ई आवी रीते बधा विश्व भोग मुक्त थईने आनो आनंद माणता होय एमां कोई प्रकारनो आश्चर्य नथी ये कहे छे रमा विलास राम अनुरागी तजही बमन जिमि नरबड़ भागी रमा विलास राम अनुरागी आगे कहू छे के राम अनुरागी रामचंद्री मां अनुराग धनावदारा छे ए केवा छे रामा विलास तजही वमन रमा विलास एटले लक्ष्मी नो विलास छे ए तो वमन ने जेम त्यागी देता होय छे रामजी ना भक्तो जेमे रामजी मां अनुराग छे लक्ष्मी नो विलास नहीं करता ए लोको ए वमन ने जेम त्यागी देता होय छे जिमि नर भागी ए बधा भाग्यशाळी नर छे तो आ तो अने सुख ने विषय सुख ने तृण समान त्यागी देता होय तो हवे आगळ कहे छे सीय लखन जेहि विधि सुख लहे सीय लखन जेहि सोई रघुनाथ करहि सोहि कहहि सोई कहीं पुरातन कथा कहानी सुनहि लखन सिय अति सुखुमानी जब जब राम अवध सुधि करहि तब तब बारी बिलोचन भरही सुमेरी मातु पितु पुरजन भाई भरत स्नेहु सीलु सेवकाई कृपा सिंधु प्रभु हो ही दुखारी धीरज धरहि कुसम बिचारी लखि सिय लखन बिकल होइ जाहि जिमि पुरुष हि अनुसर परिचाहि प्रिया बंधु गति लखि रघुनंदनु धीर कृपाल भगत उर चंदनु लगे कहन कछु कथा पुनीता सुनि सुख लहहि लखन अरु सीता लक्ष्मण ने बात करी सीताजी ने बात करी रामजी ने बात करी सीए लखन जे ही विधि सुख लहहि सोई रघुनाथ करही सोई कहही तो
ભગવાન પણ પોતાની ઈચ્છાને રામ લક્ષ્મણ ઈચ્છામાં જ મેળવી દે છે. અને તેથી જે કોઈ રીતે સીતા લક્ષ્મણને સુખ મળે, આનંદ મળે, બસ એવું જ કરે અને એવું જ કહે. ટૂંકમાં ભગવાન પણ આમ ભલે સ્વતંત્ર હોય છતાં પણ ભક્તને પરાધીન છે, એના માટે એવું જ કહે અને એવું જ કરે જેથી સીતાના લક્ષ્મણને આનંદ થાય. કહી પુરાતન કથા કહાની, મહારાજને પહેલેથી કથા કહેવાનો બહુ શોખ છે નાનપણથી, અને પ્રાચીન કાળથી વેદ શાસ્ત્રોપદેશ પુરાણ બધું કહેવાનો બહુ શોખ છે, વ્યસન છે એમ કે ચાલે. અને તેથી બસ અમને ખુશ કરવા માટે કહી પુરાતન કથા કહાની, આ બધી જૂની જૂની પુરાણી જે કથાઓ છે એ બધી કથાઓ કહાનીઓ કહે છે. માત્ર કથાઓ કહેવાની પાછળ પણ ખરેખર તો ઉપદેશ આપવાનો જ હેતુ હોય છે, પણ એ ગમ્મત સાથે જ્ઞાન, દરેક જ્ઞાન નહીં પણ ગમ્મત સાથે જ્ઞાન આપી રહ્યા છે. સુનહી લખન સિંહ અતિ સુખમાની, અને સાંભળીને સીતા લક્ષ્મણને અત્યંત આનંદ આવતો હોય છે. હવે આ રીતે ચાલી રહ્યું છે, પેલા બેન તો કશું યાદ આવતું જ નથી, એ તો રામમાં એવા મગ્ન થઈ ગયા છે એનું રાગની અંદર કે એમને કશું એમને જોયું તો મળી ગયું, બંને લક્ષ્મણ અને સીતાજીને બંનેને જે જોયું તો મળી ગયું. અને એમના વનમાં આવવાનો એક જ હેતુ હતો રામજી, પણ રામજીનો કે વનમાં આવવાનો એ હેતુ નહોતો, એમને યાદ આવે ખરા. જબ જબ રામ અવધ સુધી કરહી, જયારે જયારે રામચંદ્રજીને મનમાં અયોધ્યાનું સ્મરણ થાય, તબ તબ બારે બિલોચન ભરહી, ત્યારે એમના નેત્રમાં તો આંસુ ભરાઈ આવે. કારણ કે એમને તો આખી દુનિયાની ચિંતા હોય પાછી, એનાથી અયોધ્યા છોડી તો વિચાર કરે ત્યાં આગળ, આહા કે કેવા અયોધ્યાના લોકોનો પ્રેમ. પછી સુમેરી મા તો પીતું પૂર્વજન ભાઈ, માતાને પિતાને નગરજનોને ભાઈને બધાને યાદ કરે છે. ભરત સ્નેહ સિંહનું સેવકા, એ ખાસ કરીને ભરતને યાદ કરે છે કે ભરતનો સ્નેહ ભરતની સેવા આ બધી આ બધું યાદ કરી કરીને એમની આંખોમાં આંસુ આવી જાય છે. કેની વાર કશું, માતાનો સ્નેહ યાદ કરે, પિતાનો અત્યંત પ્રેમ નિધિ પિતા, ભાઈ શત્રુઘ્ન અત્યંત શહીદ અત્યંત સદાચારી શીલ નિધિ, ભરતનો અત્યંત સ્નેહ, એની સેવા, અયોધ્યાના લોકોનો પ્રેમ, આ બધું યાદ કરે ભગવાન. જયારે પણ યાદ આવે ત્યારે આંખોમાં આંસુ આવી જાય, બહાર કશું ના બોલે, પેલા જુએ ખરા. કૃપા સિંધુ પ્રભુ હોહી દુખારી, કઈ કૃપા સિંધુ છે ને, દુઃખ શેનું થાય, દુઃખ થાય છે, કેમ દુઃખ થાય છે, ભગવાન એવું દુઃખ, આનંદ નો સાગર છે, આખી દુનિયાનો આનંદ આવે એનું બધાને દુઃખ થાય છે. તો જો વિચારજો, એ દુઃખ કોઈ જ્ઞાનનો વિરોધ નથી, દુઃખ પૂર્ણતાનો પણ વિરોધ નથી. કયા પ્રકારનો દુઃખ? પૂર્ણતાનો વિરોધ, જ્ઞાનનો વિરોધ, સ્વાર્થનું દુઃખ, એ ખરો. તો અહંકારને પુષ્ટિ થાય અને જે સુખ મળે એ પણ જ્ઞાનનો વિરોધી છે, અને અહંકાર પર આઘાત થાય જે દુઃખ થાય એ પણ જ્ઞાનનો વિરોધી છે. પરંતુ અન્યને દુઃખ થતું હોય એને કારણે પોતાને દુઃખ થાય એ જ્ઞાનનું જણાવે, એ તો ખરેખર ભૂષણ છે, દૂષણ નથી. એટલે એવું નથી કે જ્ઞાની પુરુષને દુઃખ જ ના થાય, પણ દુઃખ હોય કદાચ બીજા માટે થાય, પોતાના માટે ના થાય, પોતાના દુઃખનું કારણ નથી, પણ અન્યનું ચિંતન કરીને એમને દુઃખ થાય છે. કૃપા સિંધુ પ્રભુ હોહી દુખારી, ભગવાન કૃપાના સિંધુ છે, પોતે હર્ષ ને એમને કશું થતું નથી, આમ એમને પોતાના માટે, એમને જયારે રાજ્ય રાજ્યાભિષેક થવાનો છે એવું સમાચાર મળ્યા ત્યારે એમના મુખની પ્રસન્નતામાં કોઈ એવો વૃદ્ધિ ના થઈ, અને મનમાં જવાનું છે એને કારણે કોઈ શોક ન જન્મ્યો, એમને એ તો હર્ષ શોક બધા રહીત છે, છતાં પણ કૃપા સિંધુ છે. અને તેથી ભક્તના દુઃખે દુઃખી અને ભક્તના સુખથી સુખી થાય છે. જાણે છે કે એમના વગર અયોધ્યાનો કેવા બિચારા દુઃખી હશે, અને આવું દુઃખ આવે પછી યાદ આવે પાછું એમને, ધીરજ ધરાઈ કુસુમ વિચારી, આ તો કુસમય છે, આ ખોટો સમય છે, દુઃખ કરવાનો સમય નથી, કે આ લક્ષ્મણ સીતાને કેવું થશે, મને દુઃખ થાય તો, અને આ ખોટો સમય છે, એના માટે ઘણી ધીરજ ધારણ કરીને પોતાના દુઃખને પાછા ખાઈ લે. એ તો ખરું, પણ પેલા બે તો સતત એમ નિરીક્ષણ કરનારા છે ને, એથી લખી સિંહ લખને વિકલ હોય જાહી, લખી જુએ સિંહ લખને સીતા લક્ષ્મણ જુએ, ભગવાન મુખ પરના બધા ભાવ બધા જુએ, વિકલ હોય જાય, હજુ કો ભગવાન દુઃખી થઈ રહ્યા છે, બોલતા નથી, દુઃખી થઈ રહ્યા છે, એ પણ અત્યંત વ્યાકુળ થઈ જાય લક્ષ્મણ સીતા, કેમ જીવી પુરુષ હિ અનુસર પરીછાહી, કેમ પડછા હંમેશા પુરુષ ને અનુસરતો હોય, અર્થાત દેહ ને અનુસરતો હોય, કે પ્રતિબિંબ હંમેશા બિંબ નું અનુસરણ કરતો હોય. પ્રતિબિંબ હોય કેવું છે, બિંબ હસે તો પ્રતિબિંબ પણ હસે, અને બિંબ રડે તો પ્રતિબિંબ પણ રડે,
તો આ લક્ષ્મણ સીતા કહે પ્રતિબિંબ સમાન છે. અને ભગવાન હૃદયમાં દુઃખ ઉમટે, દુઃખ જન્મે, તરત એ પણ દુઃખી થઈ જાય. ભગવાન આનંદ હોય એ પણ આનંદ થઈ જાય. કોઈ પ્રયત્ન નથી. પ્રતિબિંબ કેવું? પ્રયત્ન વગર જ બિંબનું અનુસરણ કરતો હોય કે પડછાયો કેવું શરીરનું અનુસરણ કરતો હોય, બંને ભગવાનનું ભાવનું પણ અનુસરણ કરે છે. અને તરત એમના મનમાં ભાવ જન્મે ત્યાં પ્રતિબિંબિત થાય છે. અંતેથી જેમ ભગવાન પણ ભક્તના સુખે સુખી અને ભક્તના દુઃખે દુઃખી, તેમાં ભક્તો પણ ભગવાનના સુખે સુખી, ભગવાનના દુઃખે દુઃખી. પ્રિયા બંધુ પછી પાય જોયે, આપણ જોયે કે આમ પણ થયું ગયું. પ્રિયા બંધુ ગતિ લખી રઘુનંદનું, પોતાની પ્રિયા અને બંધુ આ બંધુની ગતિ જયારે જોયે, લખી રઘુનંદનું, રઘુનંદન જયારે જોયે કે ઓહો આ લક્ષ્મણ સીતાને કારણે દુઃખ થયું. ધીર કૃપાલ ભગત ઉરચંદનું, પણ ભગવાન કેવા છે? અત્યંત ધૈર્ય ધારણ કરનાર છે, અત્યંત કૃપાળુ છે. ભગત ઉરચંદનું, ભક્તના હૃદયમાં ચંદન સમાન છે, ચંદન શીતળતા પ્રદાન કરનારું છે. તો ભક્તના હૃદયમાં જયારે સંતાપ જન્મે, એટલે તાપ જયારે જન્મે, ત્યારે ભગવાન કેવા છે? એ સંતાપ દૂર કરનાર ચંદન સમાન છે. જુએ કે હા અમના હૃદયની અંદર કઈક દુઃખ જન્મ્યું છે, તરત જ ઉપાય કરે. લગે કહન કશું કથા પુનિતા, વળી તરત જ કોઈ અત્યંત પવિત્ર કથા કહેવા માંડે. એમ કરીને પછી એમનું મન જે છે એને પાછું બીજે વાઈ લે. સુની સુખુલહરી લખનુ સીતા, બસ આ કથા સાંભળી વળી પાછા લક્ષ્મણ સીતા અત્યંત આનંદ માં જાય. ત્યાં એમનું કુટુંબ પરિવાર ચાલી રહ્યો છે. આ રીતે તુલસીદાસજી આદર્શ કુટુંબ કોને કહેવાય? આદર્શ કુટુંબ કોને કહેવાય એનું સુંદર વર્ણન કરી રહ્યા છે. કહેશે 141મો દોહામાં, રામ લખન સીતા સહિત, રામ લખન સીતા સહિત, સોહત પરન નિકેત, સોહત પરન નિકેત, જિમિ બાસવ બસ અમરપુર, જિમિ બાસવ બસ અમરપુર, સચી જયંત સમેત, સચી જયંત સમેત. રામ લખન સીતા સહિત, રામ લક્ષ્મણ સીતા સહિત, સોહદ પરણ નિકેત, આ પર્ણ કુટીની અંદર નિવાસ કરી રહ્યા છે. છતાં પણ અત્યંત શોભાયમાન છે. રામ લક્ષ્મણ, લક્ષ્મણ સીતાજી સહિત ભગવાન પર્ણકુટમાં શોભાયમાન છે. શોભા કેવી છે? જીવી વાસવ બસ અમરપુર, વાસવ જેમ કે ઇન્દ્ર અમરપુરીમાં રહેતા હોય, ઇન્દ્ર ત્યાં સ્વર્ગમાં રહેતા હોય, સચી જયંત સમેત, એમની પત્ની સચી અને પુત્ર જયંતની સાથે ઇન્દ્ર જેમ સ્વર્ગની અંદર સ્વર્ગપુરીમાં રહેતા હોય, એમ ભગવાન સીતા અને લક્ષ્મણ સહિત આ પર્ણકુટીમાં નિવાસ કર્યા છે. તો એવી શોભા છે, સભા મળેલી છે. જેમ ઇન્દ્રની સભામાં લોકો આવતા હોય ત્યારે દેવતા આવે, ઋષિમુનિઓ આવે, કોલ કિરાત લોકો આવે, બધા આનંદ પ્રાપ્ત કરતા, એમ ભગવાનની આ પર્ણકુટી સભા પણ અત્યંત આનંદ વ્યાપ્ત છે. અને એવું માની શકાય, ઇન્દ્ર ને સચીમાં હશે જ એવું, ને જયંતમાં અત્યંત પ્રેમ હશે જ, પણ એ તો આ ત્રણે અત્યંત પ્રેમની સાંકળથી જ જોડાયેલા છે. સીતા રામ અને લક્ષ્મણ પરસ્પર અગાઢ પ્રેમ. આગળ વર્ણન કરે છે તુલસીદાસજી, જોગવહી પ્રભુ સિય લખ નહીં કૈસે, પલક બિલ પુરુષ શરી રહી, એહિ વિધિ પ્રભુ બન બસહિ સુખારી, ખગ મૃગ સુર તાપ સહિત કારી, કહ્યું રામ બન ગવન સુહાવા, સુનહુ સુમંત્ર અવધ જિમિ આવા. જો
जो गवही प्रभु सिय लखन ही कैसे, तो सीता ने भगवान पण प्रभु ने सिय भगवान राम ने सीता पण लक्ष्मण ने केवी काळजी करी रह्या छे। पलक बेलोचन गोलक जैसे, जेम आंखनी पलक होय अने आंखनी कीकी नी जेवी तो संभाळ नहीं रहे होय, तेज रीते राम बन्ने बन्ने कीकी छे ने बन्ने तेवी रीते राम ने सीता पण लक्ष्मण ए प्रकार ने संभाळी रह्या छे। तो पलक शू करे, कहीं पण आंख पर कोई पण कारण मुश्किल आवे तरत पोतानी पोते आगळ आवी जाय, मने आंख ने कोई प्रकार नहीं अमे आघात माथी मुश्किली माथी के इजा माथी रोकी ले, कोई इजा ना सवाल है। से बही लखन सिंह रघु भी रही, तो लक्ष्मण जी सीता ने रघुनाथ ने किवी सेवा करे रहा है, जिमे अविवेकी पुरुष शरीर रही, इनु वर्णन करे जे अविवेकी मनुष्य के भी शरीर ने सेवा करे, अविवेकी मनुष्य जो विवेक नो अभाव बतावे छे, लक्ष्मण ने सेवा में विवेक नो अभाव बतावे छे। मानस जारे अभिवेकी होय शरीर नु शरीर में आसक्त होय त्यारे बधी रीते सेवा करे, एमां धर्म अधर्म कशु जाने नहीं, पछी शरीर नी सेवा करवा माटे जे होय तो लसण खावाथी फलाणू थाय तो का करो, कांदा खावाथी पेलू थाय तो फलाणू करो, ईंडा खावाथी आम थाय तो का करो, आम करवाथी फलाणू थाय, टूंकमां एनु एक ज वस्तु शरीर, अने एदी अभिवेकी करो। विवेकी माणस पण शरीर नी सेवा करे, पण विवेकी माणस जारे शरीर नी सेवा करतो विवेके जाळवे, शरीर नो कोई हेतु छे हेतु ने ध्यान में राखी ने शरीर ने सेवा करे। पर अविवेकी मानस केवो छे, एने शरीर ज एनो आत्मा छे, पेला मने शरीर जे साधन छे बीजो कोई साधन छे, अविवेकी मनुष्य मने शरीर ज आत्मा होने कारण एने तो बस कोई पण रीते शरीर नु जो सेवन कर्या करे एमे कोई बीजी वस्तु नी दरकार करे ज नहीं, अरे आचार विचार नी दरकार न करे, धर्म अधर्म नी दरकार न करे, बस एक ज वस्तु ने भरेलो होय, एवी रीते भगवान राम अने एवी रीते लक्ष्मण जी राम अने एवी सेवा करी रह्या छे। टूंकमां धर्म अधर्म कोई वस्तु कशु ज नहीं, बस एमनी सेवा सिवाय बीजू कशु एमने माटे छे नहीं, टूंकमां एज एमनो ध्येय छे। अविवेकी पुरुष ने शरीर नी सेवा एनो ध्येय छे, विवेक पुरुष माटे शरीर नी सेवा ए एनो साधन छे ने पेलू साध्य बीजू छे, ज्यारे अविवेकी मनुष्य माटे शरीर नी सेवा जेम साध्य छे तेम लक्ष्मण जी ने पण आ राम अने सीता नी सेवा ए ज एनो साध्य छे, बीजू कांई ज नहीं। विचार करो परस्पर केवी काळजी, सीता ने राम के भी काजी रहा है, जेने के आंखनी पापणी कीकी ने रक्षा न करी रही होय, अने लक्ष्मण जी के भी सेवा करी रहा है, अविवेके पुरुष एम शरीर नु सेवन करी रहो तेरते। एही विधि प्रभु बने बस ही सुखारे, बस आ रीते प्रभु वन नी अंदर आनंद थी रही रहा है। आनंद रहे छे जोड़े जोड़े शू करी रहा है, खग मृग सुर ताप असहितकारी, भगवान की संधि मात्र थी खग मृग सुर तापस, खग पक्षीओ मृग पशुओ सुर देवताओ तापस तपस्वी ऋषि मुनियो आ बदा हित करना भगवान आ रीते त्या चित्रकूप पर्णकुटी में आनंद निवास कर रहा है। तुलसीदास जी ए सुखी कुटुंब माटे व्याख्या करी हिंदी रीते, आ सुखी कुटुंब क्यारे होई शके, केवी जात नो संबंध हो कुटुंब सुखी होई शके, कुटुंब ने बदे प्रत्येक व्यक्ति एक बीजाने वरेली छे, पत्नी तो पति ने वरेली छे, पति पत्नी ने भाई के बाग ने वरेलो छे, बाग वही माता पिता ने वरेलो छे, बस आम परस्पर प्रेम परस्पर काजी परस्पर नु रक्षण ई जरे होय तरे कोई बीजी पर्ण खूटी चाले, अने वन होय तो पण चाले, अने बहार नु गम्मे तेनु कष्ट होय मणसे एने थी सुख दुख थतुं बहु तो ठंडी लागे, शरदी गर्मी थाय जुदी वात छे, पण दुख जे थाय छे ए पेली ठंडी ने गर्मी नथी थतो, दुख नु कारण बीजी होय छे, ये कारण रहे ज नहीं जर आ प्रकार नु सुमेण हो। आम श्रेष्ठ सुमेण नु तुलसीदास जी महाराज वर्णन करू, आ तो जाने दिव्य कुटुंब छे, कोई सामान्य लोग आनी सरखामणी न करी सके, छता पण एमांथी बोध लई शकाय कि कुटुंब क्यारे सुखी होय जरे स्वार्थ न होय त्यारे, टूंकमां दरेक जण जयारे पोताना स्वार्थ नु त्याग करवा तैयार होय अने अन्य नु हित जयारे जोतो होय कि केवल अन्य ने सुख प्राप्त थाय पोताना वडे, आ प्रकारनी भावना होय तो त्यां दुख न होई शके, ज्यां पोताना सुखनी चिंतन चिंतन करवामां आव्युं त्यां कोई सुख न होय, अन्य सुख नु चिंतन करवा माटे दुख न होय, तो आदर्श परिवार ज्यां आगळ दुख नो लेश पण नहीं। हा कदाच दुख होय रामजी ना हृदय अंदर तो भक्तों ने दुख ने कारण एमने दुखी थवानु बीजु कारण नहीं, कोई ने मुश्किल एकबीजा ने आवा ना दे, जेम पेली पलक पापण रक्षण करे तेवी रीते एकबीजा नु रक्षण करे, एमनामां साधु साधु कोने कहेवाय जे बीजाना दोष ने ढांके,
એટલે તુલસીદાસજી એ સાધુઓને વસ્ત્ર સાથે સરખાવ્યા, કપાસ સાથે સરખાવ્યા કે કપાસ કેટલું દુઃખ વેઠીને વસ્ત્ર બને બિચારો, અને પછી કરે શું? બીજાના દોષને ઢાંકે. આનો સાધુતા કે બીજાના દોષને ઢાંકે, ક્યારે બીજાના દોષને બહાર ના આવવા દઈએ. આપણને ગમે તેનું થયું હોય છતાંય પણ આપણી વાણીમાંથી બીજાનો દોષ બહાર ના પડે, બીજાના હંમેશા ગુણ બહાર પડે. દોષને ઢાંકી દે અને શરીરની શોભા વધારે. એનામાં સાધુ હંમેશા પોતાના વાણી અને વર્તનથી બીજાની શોભા વધારે અને બીજાની જે નબળાઈ હોય એને ઢાંકી દે. તો જયારે આ પ્રકારનો વ્યવહાર હોય કે બીજાઓના જે ગુણ હોય, ગુણને હંમેશા બહાર લાવવામાં આવતા હોય, દોષ હંમેશા ઢાંકવામાં આવતા, દોષ પોતા બહાર લેવામાં આવતા હોય અને બીજાના ગુણને આગળ કરવામાં આવતા હોય, આવું જયારે હોય એ પરિવારમાં કોઈ દિવસ દુઃખ હોય ના શકે. અને દુનિયામાં બીજું કઈ જોઈતું જ નથી કોઈને, કોઈ ખાવા પીવાના પણ શોખ એ કોઈને કશું જોઈતું નથી. માણસને એક જ જોઈએ છે પ્રેમ અને સુખ. લોકોને આવડતું નથી કેમ પ્રેમ, કેમ સુખી થવું એ કોઈને આવડતું નથી કેમ નસીબે. અને તેથી બીજાના દોષને બહાર લાવવા, બીજાઓની ટીકા નિંદા કરવી અને પોતાના ગુણને આગળ કરવા, આ બધા દુઃખી થવાના જ ધંધા છે. બીજાના દોષને ઢાંકવા અને બીજાના ગુણને આગળ લાવવા, આ છે સુખી થવાનો માર્ગ. એ ભગવાને પોતાના ચરિત્રથી બહુ સુંદર રીતે બતાવ્યો અને તુલસીદાસજીએ સુંદર વર્ણન કર્યું. કહ્યું રામ બને ગમન સુહાવા. અને આ રીતે તુલસીદાસજી મહારાજ કહે છે કે ભગવાન જે વનમાં ગયા એની સુંદર કથા મેં આ રીતે કહી. સુનો સુમંત્ર અભદ જીવી જાવા. હવે બીજી કથા કહે છે, એ કથા આની સાથે મેળવવી ના જોઈએ. હવે બીજી કથા સુમંત્ર કેવી રીતે પાછા ગયા એની કથા કહે છે. જેથી એ કથા આપણે પછી મુલતવી રાખવી પડે. અત્યારે તો આ કથા આનંદની કથા કહી, ભગવાન પરિવાર સહિત ચિત્રકૂટની અંદર પર્ણકુટીમાં આનંદ થઈ ત્યાં આગળ નિવાસ કરી રહ્યા છે. આનંદ નિવાસ કરે છે એટલું જ નહીં, પરંતુ સર્વના આનંદનું કારણ બની ગયા છે. સર્વ ધન્યતા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ॐ शांति 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 हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ.